ખુદાની મને મહેરબાની ઘણી છે, ઘણાની મોહબત અને લાગણી છે. ધરાધ્રુજ છે તોય ડગશે નહીં એવી મોહબ્બતની ઊંચી ઇમારત ચણી છે. અમસ્થી નથી નામ ના થઈ અમારી, અમે જે વાવણી કરી તે લણી છે. ભલે લાગણીથી પેશ આવ્યા અમે, પણ અમે લાગણી લોહી સાથે વણી છે. ઘણા જિંદગી 100 વર્ષની ગણે છે, અમે જિંદગી એક ક્ષણની ગણી છે. મને આઝાદ મિત્રો એવા મળ્યા છે જે મિત્રો નહીં પણ પારસ મણી છે. અને મેં કીધું એમ અમારા ગામમાંથી જ પાત્રો મળી રહ્યા છે. અમારો એક મિત્ર છે ધરમસિંહ, તે રોજની 50 બીડી પી જાય. બોલો, અમે બધા બહુ સમજાવી કે રવા દે ભાઈ, આટલું બધું સારું નહીં આવે. પછી શ્વાસ નળીનું એને કેન્સર થયું, ત્યાંય લઈ આવ્યા. શ્વાસ લેવામાં એને તકલીફ પડતી હતી. તે ડૉક્ટર સાહેબ મનોજભાઈ કે એને ટ્રેકિયોસ્ટોમી કરી અને શ્વાસોશ્વાસ લઈએ, કહી હું કરી દે અહીંથી. ત્યાં ઓપન કરી દીધું. અમે આડાવડા થયા તો ધરમસિંહે બીડી હળગાવીને અહીં ટેકવી. શ્વાસ અંદર જાય તે વળી અંગાળો પ્રજ્વલિત થાય ને વળી અહીંથી ધુમાડો નીકળે. અને મને ક્યાં ધ્યાન રાખજો ડૉક્ટર સાહેબનું, આવે તો મને કહેજો. ચેતતા નર સદાય સુખી. એટલે આ ચેચ્યા હોત તો આ હોસ્પિટલમાં ન હોત કીધું. અમારે એક બીજો છે ગામમાં જીવલો, તે કાનજીનો બળદ માંદો પડ્યો. જીવલાને પૂછવા આવ્યો કે તારો બળદ માંદો પડ્યો હતી ત્યાં શું કર્યું હતું? તો કે મેં ઘાસલેટ પાયું. ઓલે જઈને ઘાસલેટ પાયું ને બીજી મિનિટે બળદ મરી ગયો. કાનજી ધોળાધોળ આવીને જીવલાને કહેલા, મેં ઘાસલેટ પાયું, મારો બળદ મરી ગયો. બોલો કે મારો એ મરી ગયો. પણ કે એ તે કીધું કેમ નહીં? તો કે એ ક્યાં પૂછ્યું તું? તે તો ખાલી એટલું જ પૂછ્યું હતું કે શું પાયું. આ જીવલો અને એક જાદવજી છે એવો મૂરખ, દેસાઈ સાહેબની ઓફિસમાં એને માંડ અમે નોકરીએ રખાવેલો. તે સાહેબે કીધું, મહેમાન આવ્યા છે એટલે પાણી ભર્યા. તે બધા ગ્લાસમાં માંગળા બોળીને લાવ્યો, મૂક્યા ટેબલમાં. લ્યો સાહેબ કે જો હવે જે મંગાવું ને એ ટ્રેમાં તારે લાવવું. હવે સાહેબે બૂટ પાલિશ કરવા બહાર દીધેલા અને એમાં જાદવજીને કીધું કે જોડા લઈ આવ્યો, એ ટ્રેમાં લઈને આવ્યો. તે દેસાઈ સાહેબની ઓફિસમાં હું બેઠેલો. એ સાહેબ વળી મને સમજાવતા કે મહર્ષિ અરવિંદે એવું કીધું છે કે ચિંતા એ આપણી અજ્ઞાનતાની કુદરતે કરેલી શિક્ષા છે. પછી સાહેબ મંડ્યા આમ કાગળો વાંચવા, અને વાંચતા વાંચતા એક તાર આવ્યો ત્યાં. સાહેબ વાંચીને મંડ્યા રોવા ગયો. મેં કીધું સાહેબ શું થયું? તો કે મારી બા ગુજરી ગયા. અરે ભારે કરી, મેં કીધું મોઢે જ્યાં બોલું માં ત્યાં તો મને હાચર નાનપણ સાંભળે. આ મોટપની મજા મને કડવી લાગે કાગડા. મેં વળી સાહેબને આશ્વાસન આપ્યું. ત્યાં જાદવજી ડોકાણો, કી કે સાહેબને શું થયું? કે સાહેબની બા ગુજરી ગયા. કે મારી બાઈ ગુજરી ગયા? મેં કીધું પણ સાહેબને તો તાર આવ્યો હોય. તો કે એ રજા રિપોર્ટ અરે મેં મૂક્યો. પછી સાહેબે ગામનું નામ ને તાર કરનારનું એ બધું વાંચ્યું અને કે તારી બા ગુજરી ગયા, તારી બા ગુજરી ગયા. મેં કીધું સાહેબ તમે કીધું ને ચિંતા એ આપણી અજ્ઞાનતાની કુદરતે કરેલી શિક્ષા, એ મને સમજી ગયું. આ તમે તાર જો ચોકસાઈથી વાંચ્યો હોત તો અમારે આશ્વાસન ન દેવું પડત ને તમારે રોવું ન પડત. આ જાદવજી એકવાર વળી ફરતા ફરતા જીવલાને મળવા ગયો. બે ચાર શેઠની દુકાને જીવલો કામ કરે. જાદવજીને જીવલો જે વાતુએ ચડી ગયા પણ જમાવટ કરી દીધો. એમાં બે ચાર શેઠે એટલું જ કીધું કે 4 વાગ્યા છે, જીવલા ચા બનાવે. એ કીધા ભેગું તો જીવલાનો પીતો ગયો ક્યાંય, ખબર નથી પડતી કે મારો ભાઈબંધ આવ્યો છે અને અમે વાતો કરી છે ને જમાવટ થઈ છે, એમાં વચમાં ચા બનાવી કરો. ખબરદાર મને કીધું છે હું કોઈ ચા નથી બનાવતો.
પણ જાદવજીને અસર થઈ ગઈ. એટલે આ શેઠને ગગલાવે છે આમ, તો કે આ શેઠિયાઓને ગગલાવા જ જોઈએ, નકર આપણને નવરાજ ન રહેવા દે. બીજે દી જાદવજીએ કર્યો અખતરો દેસાઈ સાહેબમાં. સાહેબ કે બપોરની ટપાલ મને ઘેર પહોંચાડજે, કોઈ મેસેજ આવ્યો તો દેજાજે, છાપા મેગેઝીન એવું બધું આપી જજે, ફોન હોય તો કહીજે, કોઈનો મેસેજ આવ્યો હોય તો ફોન પર. તે જાદવજી કે એક દી ટપાલ ન વાંચો શું ખાટું મળો થઈ જવાનું હતું. મને કોઈ એવો ટાઈમ નથી ઘરે, હું દોડ્યો હું અહીંયા, અને આવું મને ન કહેવું. તે દેસાઈ સાહેબને એમ છું કે આ શું ચીપડામાંથી વરાળો મંડી નીકળવા. સાહેબે ઉપાડીને એક લાફો વરગાડી દીધો અને નોકરીમાંથી છૂટો કર્યો. તે આ જાદવજી ધોળાધોળ જઈને ગયો જીવલા પાસે. જીવલાને કે મેં અખતરો કર્યો તો મને તો માર્યો અને નોકરીમાંથી કાઢી મૂક્યો. એ જીવલો વળી ગંભીર થઈને કે ભલામણ જોઈ વિચારીને કરવું જોઈએ ને, આ બેચર શેઠ તો બેરા હશે. હાવ લેવા દેવા વગરની ઓલાની નોકરી જોડાઈ ગયો. અમારા ગામમાં બે બેરા રોજ ફરવા જાય છે અને રોજ પાછા વાતો કરે. મને નવી લાગે કે મારા બે બેરાને શું વાતો કરતા છે, એટલે હું એની પાછળ પાછળ હાલ્યો છું. એમાં એક જણો બીજાને પૂછે કાં ક્યાં જાઓ છો, સ્ટેશન? તો લોકો ના ના હું તો સ્ટેશન જાઉં. તો મને એમ કે તમે સ્ટેશન જાઓ છો, તો કે એના કરતાં સ્ટેશન જતા હો તો? તો કે હું તો કાયમ સ્ટેશન જાઉં. ઠીક, મેં કીધું આ ગમે એ બોલે, સ્ટેશન વચ્ચે આવે છે. અને આ મેં વાત કરી યુવાનોની ને એમાં વળી આ શેર શાયરી આવી ને, એ અસર હું એક કવિ સંમેલનમાં ગયો. તે કવિ સંમેલનમાં હું ગયો અને એમાં કવિઓ બધા ભેગા થયેલા, માપ બારના જબાઓ, દાઢીઓ વધારેલીને, વાળ તો પહેલેથી જ વધેલા, આ મરજી આંખી ઉગાડીને બંધ એમ આકાશ પર જોઈ રહે, જુદી જાતની ભાષા બોલે. એક કવિને મેં કીધું તમે બહુ સારું લખો છો. મને કે હું લખતો નથી, મારાથી લખાઈ જાય છે. બીજા કવિને કીધું તમારી રચનાઓ ઉત્તમ હોય છે, તો કે પરમાત્માએ ઉત્તમ ઉદ્દેશ માટે મને નિમિત્ત બનાવ્યો હોય એવું મારું નમ્રપણે માનવું છે. એમ કરીને આંખો વીંચી ગયા એટલે હું આગળ હાલ્યો. અને એક કવિને કીધું રાજેન્દ્રભાઈ, તો કે હા, અરે આપને તો કીધું ક્યારનો હું ગોતું છું, તો કે વર્ષોથી હું મને નથી જડ્યો તો તમને ક્યાંથી જડું. હવે આ પછી બધા થયા એક પછી એક ઊભા અને મીડિયા એની રચનાઓ રજૂ કરવા. પણ અત્યારે જે કાવ્યો હાલે છે ને, અપદ્ય ગદ્ય ના હોય, એક લીટી નાની ને એક મોટી ને પાઠ છે કે કવિતા, એ આપણને ન ખબર પડે. વાત વાતમાં થેન્ક યુ ને વાત વાતમાં સોરી, એક હતો ભમરડો ને એક હતી દોરી, ભોજો ભગત એમ બને ફાગણ મહિને હોળી, તોપમાં તો ગોળો ચડે ને બંદૂકમાં ચડે ગોળી, ભોજો ભગત એમ ભણે ફાગણ મહિને હોળી. કોકે આવા જોડકણા રજૂ કર્યા ને અમુક વળી આવીને કે આ પાસે ચરતી હતી ગાય, એવો જ હું છું, એને નીરોજો ઘાસ તો મોજને શીદ અવગણો. તો ખબર પડે નહીં પાઠ છે કવિતા, એવું તો મને લાગ્યું. જૂની કવિતાઓ છે ને એમાં એક પ્રાસાનો પ્રાસ હોય છે અને એનો એક નાદ વૈભવ હોય છે. પર્ણકુટીમાં પ્રવેશ કરીને રામ જોવે છે ને, તે સીતાજી નથી, અને સીતે સીતે કરતા એની આંખમાંથી આંસુની ધારા મંડે છે વહેવા. અને રામની વિરહ અવસ્થાનું રસિક બિહારીએ વર્ણન કર્યું છે, ચલત અપાર જલ ધાર દઉં નેના નસે, સુધી બુધી કોઈ બિસરાઈ તનુ પ્રાણ કી, જાવરો ભયો એ મુખ બાવરો ભયો એ ચિત્ત દાવરો ભયો એ રહીશ સુધી ન અપાન કી, રસિક બિહારી તનુ ધારી સિંહ પ્યારી બિન જયસી હે દુખારી ગતિ તૈસી ના બખાન કી, લાય લાય સુરતી પ્રિયા કે ગુણ ગાય ગાય, બોલે વિલ પાય હાય 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 જાનકી. તો આમાં એક નાદ વૈભવ છે, સાંભળવાનો આનંદ છે. તો આવી કવિતાઓને બધું હાલતું હતું આ અદ્યત અત્યારના કવિઓની બધી રચનાઓ.
એમાં અચાનક એ લોકોએ જાહેર કર્યું કે હવે શાહબુદ્દીન રાઠોડ બોલશે. મેં કીધું ભાઈ કવિ સંમેલનમાં હું બોલું, એ ડાળ એટલે બિસ્કિટ ખાતા એવું લાગશે, એટલે મને રવા દીધું. તો કે ના ના બોલો હવે, અહીં તમે આવ્યા છો. પછી મેં મજાક કરી, ઘણા કવિઓ અને લેખકો મારા મિત્રો છે, ખાસ મિત્રો છે, હાસ્ય લેખકો મિત્રો છે, અને એમાંય પાછા એને મેં પોતે 8 પુસ્તકો તો લખી નાખ્યા છે, એટલે મેં મજાક કરી. મેં કીધું બે જણા બાજતા બાજતા રોડ ઉપર આમ દોડ્યા જતા હતા, પણ હતા સજ્જનો, એના દેખાવ ઉપરથી મને લાગ્યું, એટલે મેં બેયને રોક્યા અને પૂછ્યું, મેં કીધું રસ્તામાંથી આમ બજાય ભલા માણસ? પછી મને ખબર પડી કે બેય કવિ છે, અને એક કવિ પાછળ દોડ્યા હતા ને એણે કીધું કે એને એની આખી આખી કવિતા મને સંભળાવી, અને મેં શરૂ કરીને ત્યાં ભાગ્યો. અરે મેં કીધું સાંભળી લ્યો ભાઈ, તમે ઘણા કષ્ટો સહન કર્યા. મને કે મેં તો નાનકડો કાવ્ય સંભળાવ્યું, આણે 56 લીટીનું કાઢ્યું, અને દરેક લીટી 2 વાર બોલે છે. મેં કીધું ભાઈ કાંઈક વ્યાજબી કરો, દરેક લીટી 1-1 વાર બોલો, અને જે કહેવું છે એ સંક્ષિપ્તમાં કહી દો. કોઈ પણ વાત સંક્ષિપ્તમાં કહેવી બહુ અઘરી છે. રવિન્દ્રનાથ ટાગોરે તાજમહાલ જોયો, 1 લીટીમાં વર્ણન કર્યું, ધ ટીયર્સ કન્વર્ટેડ ઇન ટુ માર્બલ્સ, શાહજહાંના આંસુ સંગે મરમરના રૂપમાં થીજી ગયા છે. ભગવાન બુદ્ધ એમ જ કહેતા કે અપો દીપ ભવ, એટલે તું તારો દીવો થા. ભગવાન મહાવીર એમ કહેતા કે તમારું અસ્તિત્વ પ્રગટ ન થાય એ રીતે જીવો. હજરત મોહમ્મદ પૈગંબર સાહેબ એમ કહેતા કે ટ્રુ મુસ્લિમ ઇઝ હી ફ્રોમ હુઝ હેન્ડ્સ એન્ડ ટંગ એ મેન કાઇન્ડ ઇઝ સેફ. તો રસ્કીને તો શું કીધું છે, સૌના ભલામાં આપણું ભલું સમાયેલું છે. અને જીસસ ક્રાઇસ્ટ ફાઇન્ડ આઉટ ધ ટ્રુથ એન્ડ ટ્રુથ વિલ મેક યુ ફ્રી. તો આમાં ઘણી વાતો આવી જાય. અને પછી મેં આ લેખકોની મજાક જે કરી, મેં કીધું આવડા નવરા બેઠા એવું લખે કે વાસ્તવિક જીવન આરે એને કાંઈ સંબંધ ન આવ્યો. હું એક નવલકથા વાંચતો હતો, પણ એમાં જે વર્ણન આવ્યું મને હજી યાદ રહી ગયું. બોલો, નવા અરમાનો અને ઉમંગો લઈ 10 ડિસેમ્બરનું સવાર પડ્યું. પ્રભાતના પ્રથમ કિરણોએ મધુકરના શયનખંડમાં પ્રવેશ કર્યો. પવનની મંદ મંદ લહેરી પ્રસરી અને રેશમી પરદો સિતાર પર ફરી વળ્યો. સિતારમાંથી એક ઝંકાર જાગ્યો અને સમગ્ર વાતાવરણમાં સંગીત ગુંજી ઉઠ્યું. એ જ વખતે સ્મિતાએ મધુકરના શયનખંડમાં પ્રવેશ કર્યો અને રૂપાની ઘંટડી જેવા મંજુલ સ્વરે કહ્યું, મધુ હવે જાગવું છે. સામેની આમ્રકુંજમાંથી કોયલે ટવકાર કર્યો અને પુષ્પ પરના ભ્રમર જેવી મધુકરના ચહેરાની લટને દૂર ખસેડવા સ્મિતા નીચે નમી ગુલાબ પરથી એક બુલબુલે ડોકિયું કર્યું ને શરમાઈને ઉડી ગયું. હવે આ નવરા બેઠા આવા વર્ણન ઢળી રહે, બો આ વાસ્તવિક જીવનમાં ક્યાંય ભાળ્યું? શેના શયનખાનને રેશમી પરદા સિતાર વળી પડી હોય? સિતાર તો કોઈક ભાગશાળીના ઘરમાં હોય, બાકી ભજનનો શોખ હોય ને તૂટલા તંબુરા પડ્યા હોય. મારો એક મિત્ર વળી સિતાર શીખતો હતો, રોજ ખોળામાં સિતાર લઈને બેન, એને શીખ પર ગમે ફાવટ હોય એક જ તાર વગાડે, ઢીન ઢીન ઢીન, આખા પાડોશને ગળે લઈ લે. એની પત્ની તો બાજવા દોડી, પણ કે શું ટીન ટીન કરો છો? કોક દીક જઈને બીજા કલાકારોને જોયા કેવી ઝણનાટી બોલાવે, બોલો કે એ બધા ફાંફા મારે છે ને, મને જડી ગયો. પણ જીવતરના તાર જેને જડી જાય છે ને એને તો પછી તનકે તંબુરે મેં સાસુ કે તાર બોલે
જય રાધે શ્યામ શ્યામ જય સિયારામ. તો સિતાર તો ભાગશાળીના ઘરમાં હોય, બાકી ભજનનો શોખ હોય તો તૂટલા તંબુરા પડ્યા હોય. અને શયનખંડ બયનખંડ જેવું કાંઈ ન હોય ભાઈ, દહ બાય દહની રૂમ હોય, ખોયા જેવો ખાટલો હોય, એમાં આ હૂતો હોય, ફાટલું ગોદડું હોય, એમાંથી વળી પગ બહાર નીકળ્યો હોય, અને આપણને એમ થાય કે આને સૂતા સિવાય જીવનમાં બીજું કોઈ સુખ નથી. અને મને ઘણીવાર એમ થાય કે આ બુદ્ધને મહાવીરને ભર્તુહરિને ગોપીચંદ રાજપાટ મૂકીને વયા ગયા, અને આ કયા હખણો અહીં હૂતો છે, બૈરું એનું કાળું ડિબાંગ જેવું હોય, અને પાછી તાકાત ઘણી હોય, અક્કલ ઓછી હોય ને એનામાં તાકાત બહુ હોય, અકલ મઠાળ રોંટકા બહુ હોય, કે પ્રભાતના પોરમાં પાંગ જ પાંચથી ગોદડું પકડીને એક જાટકે આખું કાઢી નાખે, હવે ઉઠો ભૂંડ ઘોડે ઘોરો છો તે. આમ્રકુંજમાં કોયલું તો નો હારા ઘરે ટવક્યા, અહીં રાચના એઠવાડ માથે હવારે કાગડા ક્રાં ક્રાં કરતા, અને પ્રભાતના પોરમાં બાજવાની શરૂઆત થાય, સર્વ જીવનની શરૂઆત હવારથી થાય ને હવારથી બાજવાની. તે એ બે માણા એવા બાજે, ઓલો એમ કે મને પીડ્યો રહેવા દે તો તારું શું જાય, તમે ઉઠો તો મને કંઈક કામ હોજે. હવે એને એ ન ખબર પડે કે આ પ્રોગ્રામ આપીને બહુ મોડા એવા. પ્રોગ્રામ સાંભળીને બહુ મોડા એવા છે એમ રાખો ને, હા, કારણ કે મોડું તો એમાંય થાય. પણ એ હવારના પોરમાં બે બાજી પડે, અને પચાસ પચાસ વર્ષની ઉંમરના બહેનોને, આધેડ ઉંમરના બહેનોને મેં એવા ધોખા કરતા સાંભળ્યા છો કે અરે રે એ વખતે કેવા હારા હારા માંગા આવતા હતા, પણ મારા બાપુજી નો સમજ્યા તે નો જ સમજ્યા, નકા આડોશી પાડોશી કહેતા હતા કે રવા દો કચડાની ડોકે હીરો બાંધોમાં, પણ હવે કરમમાં કઠણઈ માંડી છે. બોલો વળી પડ્યો પડ્યો એ બધા ભાગશાળી ને મારા ફૂટી ગયા. તો સમય જતા બધું સેવા હૃદય ટેવાઈ જાય છે, ગમે તેવા દુઃખમાં જીવન જીવાઈ જાય છે. જીવન તો જીવાઈ જવાનું છે, આ યાત્રા જે શરૂ થઈ ને એ પૂરી તો થઈ જવાની છે, પણ એક જીવન હજારોને માટે પ્રેરણારૂપ બને છે. એ ભગતસિંહને અત્યારે યાદ કરી છે, જો તો એક હજારોને માટે પ્રેરણારૂપ બને છે, અને એક નડી આવ્યા હોય ઠામુકા જીવન પર. એટલે આ બહેનોની ને ભાઈઓની સંખ્યા છે, તમારે કોઈ દી વાંધો ન પડે એવા એક બે સૂચન કરી દઉં, કોઈ દી કજિયા કંકાશ ન થાય. એમાં પહેલું એ કે પત્ની જે કહે ને એ હૈયામાંથે પથ્થર મૂકીને સાંભળી લેવું, એક 10 મિનિટની ધીરજ રાખી શકો ને 12મી મિનિટે અજબ ઘટના બનશે, એ પોતે જ એનો વિરોધ મનશે કરવા. બોલો, અમારું તો આટલા વર્ષ આમ હાલ્યું, મારી પત્ની મને એમ કે આ વર્ષે આપણે કલર ટીવી લાવવું છે, હું 10 મિનિટ કાંઈ ન બોલું, 12મી મિનિટે એ નહીં પૂછે કે 20-1000 જેટલો ખર્ચ થાય, એટલે હું માથું હલાવીને ખાલી હા પાડું, તરત કહી દે કે આપણે કાંઈ એવો ખર્ચ નથી કરવો. લ્યો વાવાઝોડું આવીને પસાર થઈ જાય, અને નહીતર પછી જો હું કહું છું તમને બરોબર ન લાગતું હોય તો એ અખતરો કરજો ને, પત્ની કે કલર ટીવી લાવવું ને ધડ ના પાડી દે, નથી લાવવું, જેવો જમાવડ વળી ત્યાં આવીને વાત મળી જાય, એ મારા બાપુને આડો એરવું ન ઉચર્યો. તો એક વાત એ કે 10 મિનિટ હૈયા માથે પથ્થર મૂકીને સાંભળી લેવું, આ એક વાત. અને બીજી વાત એ કે પતિએ પત્નીને પૂરેપૂરા હૃદયથી ચાહવા પ્રયાસ કરવો, સમજવા પ્રયાસ ન કરવો.
કારણ કે સમજાશે નહીં, જિંદગી જાશે તોય નહીં સમજાયો. અને એની સામે પત્ની પતિને ચાહે ભલે ઓછો, પણ સમજવા પૂરો પ્રયાસ કરવો. એનું કારણ શું છે? બધા પતિને એમ હોય કે મને કોઈક સમજે, બહાર એને કોઈ સમજતું ન હોય. એટલે કમસે કમ ઘરના સમજે આવી એની મનોવૃત્તિ હોય છે. અને એકાબીજાને નથી સમજતા એનું એક કારણ છે કે બહેનો જે છે ને એ હૃદયને અનુલક્ષીને જીવે, અને ભાઈઓ જે રહ્યા ને મનને અનુલક્ષીને જીવે. પુરુષો બુદ્ધિને પ્રાધાન્ય આપે છે, સ્ત્રીઓ લાગણીને પ્રાધાન્ય આપે. જો એક રાત જાગે તેને જાગરણ કહેવાય, અને આપણે આખી આ જિંદગી કરી ઉજાગરા કર્યા, આપણે જાગીએ ઉજાગરા કહેવાય. પણ એનું કારણ છે કે ઉજાગરામાં ધર્મ જ્યારે ભળે ને ત્યારે એ જાગરણ બની જાય. તમે સીધો પ્રવાસ કરો ને એ પ્રવાસમાં જેથી ધર્મ ભળશે તેથી યાત્રા બની જાય. ભોજન સીધે સીધું કરો તો એ ભોજન જ છે, પણ ભોજનમાં જેથી ધર્મ ભળશે તેથી પ્રસાદ બની જાય છે. તો એટલા માટે એમ છે, લોકમાન્ય તિલક ઇંગ્લેન્ડ ગયા ને ત્યારે એક અંગ્રેજી એને પૂછ્યું હતું કે તમારા દેશમાં સારો પતિ મેળવવા માટે યુવતીઓ જુદા જુદા વ્રત કરે છે, એ જ રીતે સારી પત્ની મેળવવા માટે યુવકો વ્રત કરે છે? આવી એની જિજ્ઞાસા હતી. આ બહેનો વ્રત કરે ને, એવ્રત જેવ્રતના, વટ સાવિત્રીના, ઓલા ઝવેરા વાવ્યા હોય મોટા જબરા કરી નાખે, નવા લુગડા પહેરી નાખા, ગામના મંદિર ફરી આવે, સૌ પોતપોતાની રીતે મહેનત કરે, ફરવાળે તો બાઇકમાં જે થયું હોય એ લખ્યું હોય થઈને ઊભું રહે. પણ લોકમાન્ય તિલકે સરસ જવાબ આપ્યો કે અમારા દેશમાં જે બહેનો છે, દીકરીઓ છે ને, એ સદાચારી છે, સંસ્કારી છે અને ચારિત્રશીલ છે, એમના માટે આવા વ્રત કરવાની જરૂર જ નથી. પણ સામે એવું નથી એટલે આમને વ્રત કરવા પડે ને આને નથી કરવા પડતા. તો લેડી લાઈક સીતા એન્ડ બુક લાઈક ગીતા હેવ ઓલ્સો બીન પ્રોડ્યુસ્ડ ઇન ઇન્ડિયા એન્ડ ઇન્ડિયા અલોન. સીતાજી જેવો સ્ત્રી પાત્ર અને ગીતાજી જેવો ગ્રંથ આ દેશમાં રચી શકાયો. બહુ ગૌરવથી કીધું ને, અમે હમણાં જ મસ્કત હતા, દુબઈ હતા 2001 સાલમાં, પછી 50 દિવસ અમેરિકા હતા અને 48 દિવસ ઇંગ્લેન્ડમાં હતા. પણ કાંઈ અંજાઈ ગયા જેવું નથી ભાઈઓ. હું મર્યાદાનો સ્તર ઊંચો રાખીને હાસ્ય સર્જું એવો મેં એક ઉદ્દેશ રાખ્યો જીવનમાં, અને 32 વર્ષથી ચાલતો આ એક પ્રયાસ જ છે. 32 વર્ષ થયા એને. અને બીજો શોખ મેં એ રાખ્યો છે કે વગર પૈસે દુનિયાના જોવા એટલા દેશ જોવા. આપણા પૈસે બહુ બહુ મુંબઈ જવાય, એટલે હું 22 દેશો તો ફરી આવ્યો, અને એમાંય ગુજરાતી જનતાને આભારી છે ભાઈ. કારણ કે દુનિયાના પડમાંથી જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં નથી અમે કોઈ દી ભોજનની ચિંતા કરી, નથી ઉતારાની ચિંતા કરી. લો, $10 મારા ખિસ્સામાં હતાનું વિમાનમાં બેસી ગયો તો ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા અને બહામાસ ને કેનેડા એમ 5 દેશ ફરી આવ્યો. પણ જ્યાં જ્યાં ગુજરાતીઓ મળે અહીંયા રાખે હરખી રીતે, ગામ જોયા જે હું બતાવે બધું, મને કાર્યક્રમ એક કાર્યક્રમ રાખે $300 તો પુરસ્કાર આપતા. મેં માર્ક ટ્વેનનું જીવન ચરિત્ર વાંચ્યું છે, એમાં 60 વર્ષની ઉંમરે એનું $60,000 દેણું થઈ ગયું. અમેરિકાનો જગવિખ્યાત હાસ્ય લેખક, અને 60 વર્ષની ઉંમરે $60,000 દેણું ભરવા વિશ્વના પ્રવાસે નીકળ્યા. માર્ક ટ્વેન અહીં આવ્યા હતા ઇન્ડિયામાં હોત, અને એણે એ બધું દેણું ભરી દીધું. ત્યારે મને એમ થયું, કહો આપણે તો આ કક્ષાએ કેદી પહોંચી, કેદી માણા 60,000 ધીરે, અને કેદી આપણે ભરવા નીકળીએ. પણ તોય મારાથી થાય એટલું કર્યું મેં. 23,000 દેણું કરીને ગયો હતો ને 5 દેશ ફરી આવ્યો, અને 72,000 રૂપિયા રળી આવ્યો. પણ મેં કીધું ને, એ આ ગુજરાતીઓને આભારી છે. અને લોસ એન્જલસમાં છેલ્લો કાર્યક્રમ,
અને બધી વખતે એવો અનુભવ થયા, આ છેલ્લા 10 દી તો અમે માંડ અહીંયા કાઢ્યા, રોજ યાદ કરતા વતનને, અને છેલ્લે છેલ્લે તો શેરીના ભૂંડ હોત યાદ આવ્યા. ત્યારે એમ થયું કે હવે નથી રહેવું, હાલો ને આપણા મલકમાં, આપણા મલકના મોઘેરા માનવી, આ માયા મેલીને મરી જાશું મારા મહેરબા, હાલો ને આપણા મલકમાં. અને ગૌરવથી અહીંયા હું તો કહેતો કે ભાઈ ગમે એવી દેશની સ્થિતિ આપણે ગણી છીએ, પણ આ એક પાસું છે કે જગતમાં જે ઉત્પાદન થયું છે ને ઘઉંનું, એના 36% ભારતમાં થયું. જગતમાં જે ચોખાનું ઉત્પાદન થયું છે એનું 25% ભારતમાં થયું. આપણી સરાસરી આવ્યું છે હવે 65-60 વર્ષ થઈ છે, અને વૃદ્ધોની સંખ્યા વધી ગઈ છે, દુહાવ ડગ નથી દેતા, જોજો 70-80 વર્ષ સુધી હાલ્યા જાય એમને. અને બીજી તમને જો વાત ધ્યાનમાં આવે તો આ યુવાનોની હાઈટ વધી ગઈ 6-6 ઇંચ, અત્યારે એવરેજ હાઈટ દેશની 6 ફૂટ છે, તમને લાંબા 6 ફૂટના જોવા મળે જોવાની. આવ આ સિદ્ધિ નથી તો બીજું શું છે? પણ આપણને એ ગૌરવ તો હોવું જોઈએ ને. હું આ મારા પુત્રો માટે ત્યાંથી લિયેવો બનિયન, લોસ વેગાસ લખ્યું હોય, લોસ એન્જલસ લખ્યું હોય, ફ્લોરિડા ક્લિયર બીચ, ક્લિયર વોટર બીચ, તે કોઇમ્બતુર, અમે આખો પરિવાર દક્ષિણ ભારતના પ્રવાસે હતો. મેં એક શેઠને પૂછ્યું કે આપ શેનો બિઝનેસ કરો? મને કે અમે છે ને બનિયન બનાવી અને અમેરિકા મોકલી છે. મેં કીધું દેખાડો જોઈ, ઈ જ હતા બોલો. ત્યાંથી હું ઢળી એવું આ ગોદડા જેવા, ઈ આ કોઇમ્બતુરમાં બને, જીન્સ ગાંધીધામમાં બને જો. અને દુબઈના એક સ્ટોરમાં અમે કીધું હારા મારું કાપડ બતાવો ને ઈથી હારું બતાવો, છેલ્લામાં છેલ્લું બતાવ્યું ને એ દિગજામનું હતું. તો બ્યુગલ બજ ઉઠા આઝાદી કા, ગગન ગુંજતા નારો સે, મિલા રહી આજ હિંદ કી મિટ્ટી નજર સિતારો સે, કહેની હૈ એક બાત હમે ઇસ દેશ કે પહેરેદારો સે, જનતા સે નેતાઓ સે ફોજો કી લંબી કતારો સે, સંભલ કે રહેના અપને ઘર મેં છિપે હુએ ગદ્દારો સે. અને યા લોસ એન્જલસમાં આવો છેલ્લો કાર્યક્રમ હતો, અને ભાઈ ગોઠવાણા ગુજરાતીઓ અને સૌરાષ્ટ્રના બધાએ, અને મેં થોડુંક મેં શરૂઆત એવી રીતે કરી કે લિખા કિસ્મત મેં પરદેશ વતન કો યાદ ક્યા કરના, જહાં કોઈ નહીં અપના વહાં ફરિયાદ ક્યા કરના. અને પછી મેં કીધું એ સૌરાષ્ટ્રની ભૂમિકા, અને એમાં એ ઘેઘુર વડલા હોય ને પાવઠામાં પાણી ઠલવાતા હોય ને ધોરિયામાં આમ જાતા હોય ને ચાહટિયામાંથી પવન આવતા હોય, એ બાજરાના રોટલા ને રીંગણાના શાક ને દહીં ને દૂધ ને છાશ લઈને ખાતા ખાતા હોય, સૌરાષ્ટ્રના થોડાક હતા અહીંયા યુવાનો, રોવા માંડ્યા એટલે આમ એનો અવાજ આવે, ડૂસકા ભરી ભરીને રોવા માંડ્યા, એટલી તીવ્રતાથી એને વતનની યાદ આવી. બોલો, પછી તો મને દુઃખ થયું કે હાળું આ હાટું ક્યાં આપણે અહીંયા આવ્યા છીએ. મને એમ થયું કે આ હાટું મને બોલાવ્યો છે, એટલે મેં વાતને વાળી લીધી. મેં કીધું વો ફૂલ સર પે ચડા જો ચમન સે ઉજળ ગયા, એને શોહરત મિલી જો ઘર સે નિકલ ગયા. તમે અહીં દુબાકા કરો છો, અમે અહીંયા આડાડ છીએ, તમે અહીં એક એક મોટરમાં એક એક જણો જાઓ છો રમરમાટ, અને અમે અહીંયા 13 જણા બેહી છીએ. એટલે મેં કીધું સંપત્તિ હોય તો સ્વદેશ ભલો, નહીતર ભલો પરદેશ, એટલે તમે જ્યાં છો ને ત્યાં સુખી છો. ઇંગ્લેન્ડમાં નવેમ્બર ડિસેમ્બરમાં હતા, ડિસેમ્બર જાન્યુઆરીમાં અમે હતા, પણ આમ ક્ષિતિજમાં સૂરજ દેખાય ને 5 વાગ્યામાં અસ્ત થઈ જાય બોલો, અને અંધારું વાહે ને -5 ટેમ્પરેચર, માણા આમથેમ થાય ગ્લુમી વાતાવરણમાં ઉદાસીન થઈ જાય, અને ડિપ્રેશન આવે. ડિપ્રેશન એવું આવે છે કે માણસો આમ કોઈ વાત સાંભળવા તૈયાર નથી, પછી હાઇડ પાર્કમાં ચડીને વાતો કરે, જોર જોરથી બોલે, જેને ભાષણ કરવા હોય સાંભળવા હોય તો સાંભળે, તો એમ તો નથી, તડકાને ઝંખે છે બોલો. એટલે કાંઈ અંજાઈ ગયા જેવું નથી, પણ એક વાત છે કે પહેલી દેશનું ગૌરવ આપણને હોવું જોઈએ. ત્યારે એક જ ભાવના મનમાં ઘૂંટાતી કે નથી કાંઈ પરવા કબર કે કફનની, નથી કાંઈ પરવા દફન કે દહનની,
નથી કઈ પરવા બદનના જતનની, મને એક પરવા છે મારા વતનની. જ્યારે જ્યારે ગયા છે પરદેશ, ત્યારે એક જ વાત સમજાણી છે કે દેશની મહત્તા સમજવી હોય ને તો પરદેશ જવું, અને પરિવારની મહત્તા સમજવી હોય તો પરિવારથી જુદા પડી જવું. લંકા જીતી અને વિભીષણને દાન આપ્યું જ્યારે રામે, ત્યારે લક્ષ્મણજી એટલું જ કીધું કે ભાઈ આવી સોનાની લંકાનું દાન આપી દીધું. ત્યારે રામે એટલું જ કીધું કે અપી સ્વર્ણમય લંકા નમે રોચતે લક્ષ્મણ, જનની જન્મભૂમિ છે સ્વર્ગાદ અપી કરીએ છીએ. આવી સોનાની લંકા મને નથી ગમતી, કારણ કે માતા માતૃભૂમિ સ્વર્ગથી મહાન છે. જો કે હવે એટલી બધી ચેનલોમાં અમારા કાર્યક્રમો એટલા પ્રસારિત થાય છે કે જે કંઈ બોલી એ કાંઈ નવું નથી હોતું. એક ચેનલ તો મારું એક ને એક જૂનું રેકોર્ડિંગ રિપીટ કર્યા કરે છે. મને માણા આવીને કહે કે તમે એ નહીં બોલ બોલ કરો, એનોય વાંધો નહીં. પણ એક જણો એમ કહી ગયો કે હવે તો લુગડા બીજા શિવડાવો યાર, એ નહી જબો પહેર્યો હોય તમે, એટલે હું આમ બોલે જઉં તો તમે સાંભળે જાઓ શરમમાં. પણ હવે વક્ત ઇજાજત નહીં દેતા. બડે ગૌર સે સુન રહા થા જમાના, હમી સો ગયે દાસ્તા કહેતે કહેતે. આભાર, ધન્યવાદ.